નમસ્કાર મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામ ખંભાળિયા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ દ્વારા સંચાલિત વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. પરિચય: ઇલેક્ટ્રિકલ પાવર જનરેટિંગ સ્ટેશનમાં જનરેટ કરવામાં આવે છે. આ પાવર દૂરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવો જરૂરી છે, જેથી તે વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન દ્વારા પાવરનું વિસ્તરણ થઈ શકે. પાવર સ્ટેશનથી મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનના સુધીના પાવરના વહેણને ટ્રાન્સમિશન કહે છે. જનરેટ થયેલા વોલ્ટેજને ટ્રાન્સમિશનના વોલ્ટેજે સ્ટેપ અપ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન ટાવર પર ઇન્સ્યુલેશન રાખીને ટ્રાન્સમિશન લાઇન દ્વારા પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે પાવર ટ્રાન્સમિશન અંગેના મિકેનિકલ તથા ઇલેક્ટ્રિકલ પાસાઓ વિશે અભ્યાસ કરીશું. પાવર સપ્લાય સિસ્ટમમાં ટ્રાન્સમિશન સિસ્ટમનું સ્થાન. પાવર સપ્લાય સિસ્ટમમાં ટ્રાન્સમિશન સિસ્ટમની પોઝિશનનો ખ્યાલ પાવર સપ્લાય સિસ્ટમના અભ્યાસ પરથી આવે છે. આકૃતિમાં પાવર સપ્લાય સિસ્ટમનો સિંગલ લાઇન ડાયાગ્રામ દર્શાવેલ છે, જેની અંદર જનરેટર, પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનો સમાવેશ થાય છે. પાવર સપ્લાય સિસ્ટમના મુખ્ય અંગો નીચે દર્શાવ્યા મુજબ છે. જનરેટિંગ સ્ટેશન. જનરેટિંગ સ્ટેશનમાં 11 kV થી 15 kV, એટલે કે 11 kV થી 15 kV ની આસપાસના વોલ્ટેજ જનરેટ કરવામાં આવે છે. પ્રાઇમરી ટ્રાન્સમિશન. પ્રાઇમરી ટ્રાન્સમિશન 132 kV, 220 kV કે 400 kV વોલ્ટેજ પર કરવામાં આવે છે. 600 kV વોલ્ટેજ સિસ્ટમ પણ ડેવલપ કરવામાં આવી છે અને 700 kV થી 1000 kV નો સિસ્ટમ ડિઝાઇન સ્ટેજમાં છે. સિંગલ સર્કિટ કે ડબલ સર્કિટ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડરી ટ્રાન્સમિશન. દરેક રિસીવિંગ સબસ્ટેશનમાંથી વિવિધ વિસ્તારોમાં જોઈતી સંખ્યામાં 66 kV થી સેકન્ડરીથી ટ્રાન્સમિશન લાઇનો દોરવામાં આવે છે. સેકન્ડરી ટ્રાન્સમિશન ઓવરહેડ લાઇન તથા અંડરગ્રાઉન્ડ કેબલ મારફત કરવામાં આવે છે. સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનના છેડે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન રાખવામાં આવે છે. અહીં 66 kV વોલ્ટેજને 11 kV પર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અથવા HT ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં 66 kV વોલ્ટેજને 11 kV સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. 11 kV ફીડર મારફત HT કન્ઝ્યુમરને સપ્લાય કરવામાં આવે છે. આને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અથવા HT ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન અથવા LT ડિસ્ટ્રીબ્યુશન. 11 kV ફીડરના છેડે ડિસ્ટ્રીબ્યુશન પ્રકારના ટ્રાન્સફોર્મર રાખવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મર 11 kV વોલ્ટેજને 415 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરે છે. અહીંથી 3 ફેઝ અને 1 ન્યુટ્રલ વાયર મારફતે કન્ઝ્યુમરને સપ્લાય કરવામાં આવે છે. પાવર લાઇન એક એવું માળખું છે જે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશનના ઇલેક્ટ્રિકલ એનર્જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ થાય છે. ઓવરહેડ પાવર લાઇનમાં એક અથવા વધારે કન્ડક્ટર્સનો, સામાન્ય રીતે 3 કન્ડક્ટર્સનો ઉપયોગ થાય છે. આ કન્ડક્ટર્સને ઇન્સ્યુલેશનની જરૂર ન હોવાથી આ મેથડ પાવર ટ્રાન્સમિટ કરવાની સૌથી સસ્તી મેથડ છે. પાવર લાઇનના આ કન્ડક્ટર્સને સપોર્ટ આપવા માટે ટાવર અથવા પોલની જરૂર પડે છે. આ ટાવર લાકડા, સ્ટીલ, RCC વગેરેના બનેલા હોય છે. પાવર ટ્રાન્સમિશન માટે કન્ડક્ટર્સ એલ્યુમિનિયમના બનેલા હોય છે તથા કન્ઝ્યુમરને સપ્લાય આપવા માટે કોપર કન્ડક્ટર્સ વપરાય છે. પાવર લાઇનની ડિઝાઇન એવી હોવી જોઈએ જેમાં કન્ડક્ટરથી કન્ડક્ટરનું ક્લિયરન્સ તથા કન્ડક્ટરથી ગ્રાઉન્ડનું ક્લિયરન્સ વ્યવસ્થિત રીતે જળવાય, જેથી વાવાઝોડા, ભૂકંપ કે હિમવર્ષા દરમિયાન કોઈ નુકસાન ન થાય.
પાવર લાઇનનું વર્ગીકરણ. એલવી લો વોલ્ટેજ લાઇન, એક કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે એનો ઉપયોગ થાય છે. આ લાઇનનો ઉપયોગ રેસિડેન્શિયલ અથવા નાના કોમર્શિયલ કસ્ટમરને સપ્લાય આપવા માટે થાય છે. એમવી મીડિયમ વોલ્ટેજ લાઇન, 1 kV થી 69 kV સુધી આ લાઇનનો ઉપયોગ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે. એચવી હાઈ વોલ્ટેજ લાઇન, 100 kV કરતાં ઓછા આ લાઇનનો ઉપયોગ એટલા વોલ્ટેજ માટે ટ્રાન્સમિશન તથા મોટા કસ્ટમરને સપ્લાય પૂરો પાડવા માટે થાય છે. એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઈએચવી લાઇન, 230 kV થી 800 kV સુધી લાંબા અંતરના ખૂબ વધારે પાવર ટ્રાન્સમિશન માટે તેનો ઉપયોગ થાય છે. અલ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન, 800 kV થી વધારે વોલ્ટેજ માટે તેનો ઉપયોગ થાય છે. ટ્રાન્સમિશનના સિસ્ટમના અંગો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, આ ટ્રાન્સફોર્મર જનરેટિંગ સ્ટેશનના સ્વિચયાર્ડમાં રાખવામાં આવે છે. જનરેશનના વોલ્ટેજને સ્ટેપ અપ કરીને ટ્રાન્સમિશન વોલ્ટેજ સુધી લઈ જવામાં આવે છે. લાઇન સપોર્ટ, ટ્રાન્સમિશન માટેના લાઇન કંડક્ટર્સને સપોર્ટ આપવા માટે સ્ટીલ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઇન ઇન્સ્યુલેટર્સ, સસ્પેન્શન તથા સ્ટ્રેન પ્રકારના પોર્સેલિન ઇન્સ્યુલેટરનો ઉપયોગ વાયરને ગ્રાઉન્ડથી ઇન્સ્યુલેટ કરવા માટે થાય છે. કંડક્ટર્સ, કંડક્ટરના વહન માટે પહેલાં કોપરનો ઉપયોગ થતો હતો, પરંતુ તેની કિંમત વધી ગઈ હોવાથી અત્યારે ACSR વાયરનો વ્યાપક રીતે ઉપયોગ લેવાય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ટ્રાન્સમિશન લાઇનના છેડે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રાખીને પ્રાઇમરી ટ્રાન્સમિશન વોલ્ટેજને સેકન્ડરી ટ્રાન્સમિશન વોલ્ટેજ પર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. પ્રોટેક્ટિંગ ડિવાઇસ, ટ્રાન્સમિશનમાં વપરાતા સાધનોમાં પ્રોટેક્શન માટે સર્કિટ બ્રેકર, અર્થ સ્વિચ, લાઇટનિંગ એરેસ્ટર, ગ્રાઉન્ડ વાયર, આર્કિંગ હોર્ન વગેરેનો ઉપયોગ થાય છે. રેગ્યુલેટર્સ, લાઇનના વોલ્ટેજ રેગ્યુલેશન માટે વોલ્ટેજ રેગ્યુલેટર તથા લાઇનનું પાવર ફેક્ટર સુધારવા માટે લાંબી લાઇનના છેડે સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશનના ફાયદાઓ, વાહકના ખર્ચમાં ઘટાડો, વાહકના આડછેડનું ક્ષેત્રફળ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તેથી હાઈ વોલ્ટેજ એસી લાઇનમાં વાહકના ખર્ચમાં ઘટાડો થાય છે. બીજો ફાયદો, લાઇન લોસમાં ઘટાડો, સિસ્ટમ વોલ્ટેજમાં વધારાને કારણે તેટલા જ પાવર માટે લાઇન કરંટ ઘટે છે, તેથી લાઇન લોસમાં ઘટાડો થાય છે. ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો, લાઇન લોસમાં ઘટાડો થવાના કારણે ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થાય છે. મિત્રો, ચોથો ફાયદો છે પાવર ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો. એ જ ટ્રાન્સમિશન લાઇન હોય તો ટ્રાન્સમિશનના વોલ્ટેજ વધારવાથી વધારે પાવર ટ્રાન્સમિસ કરી શકાય છે. પાંચમો ફાયદો છે ભવિષ્યના વિસ્તરણમાં ફ્લેક્સિબિલિટી. મિત્રો, જો ભવિષ્યમાં પાવર ડિમાન્ડ વધવાને કારણે વિસ્તરણની જરૂર પડે છે તો લાઇન વોલ્ટેજ વધારીને વધારે પાવર ટ્રાન્સમિટ કરીને વિસ્તરણને પહોંચી વળાય છે. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન, કરકસરના કારણોસર ટ્રાન્સમિશનનો વોલ્ટેજ જરૂરી છે, પરંતુ હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશનના સિસ્ટમના લિમિટેશનના કારણે આપણે એના ગેરલાભ નિવારી શકાય? જવાબ છે હા. તો હાઈ વોલ્ટેજ એસીના બદલે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનની પરિકલ્પના ઘણા સમયથી કરવામાં આવતી હતી, પરંતુ શરૂઆતમાં ઓછો પાવર ટ્રાન્સમિટ કરી શકાતો અને અંતર પણ ઓછું હતું. આથી હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન કરકસરયુક્ત પુરવાર થતું નહોતું.
ઉપરાંત હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટનો પણ વિકાસ થયો ન હતો. મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર અને ઇન્વર્ટરનો ઉપયોગ થતો પરંતુ હાઈ વોલ્ટેજમાં રૂપાંતર થઈ શકતું નહોતું. ઈસવીસન 1990 પછી હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનનો વ્યય વધતો જાય છે, કારણ કે હાઈ વોલ્ટેજ હાઈ પાવર થાઇરિસ્ટર શક્ય બન્યું છે. ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ ડીસીનો ઉપયોગ શક્ય બન્યો છે, પરંતુ જનરેશન માટે તો એસી જ રહ્યો છે, કારણ કે કોમ્યુટેશનની મુશ્કેલીના કારણે હાઈ વોલ્ટેજ ડીસી જનરેટ કરવો મુશ્કેલ છે. આમ હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ કરેલ સિસ્ટમને હાઇબ્રિડ સિસ્ટમ કહેવામાં આવે છે. આકૃતિમાં હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ દર્શાવેલ છે. જનરેટિંગ સ્ટેશનમાં થ્રી ફેઝ એસીના રૂપમાં પાવર જનરેટ કરવામાં આવે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા આ વોલ્ટેજને સ્ટેપ અપ કરવામાં આવે છે. સ્ટેટિક રેક્ટિફાયર દ્વારા આ વોલ્ટેજને એસીનું હાઈ વોલ્ટેજ ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ ડીસી લાઇન દ્વારા પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. રિસીવિંગ છેડે સ્ટેટિક ઇન્વર્ટર દ્વારા હાઈ વોલ્ટેજ ડીસીનું હાઈ વોલ્ટેજ એસીમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ એલટી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ લેવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને જરૂરી કિંમત પર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમની તુલના. મિત્રો, અહીં આગળ આપણને ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશનની તુલના બતાવેલ છે. જે આપણે જોઈએ તો પહેલો મુદ્દો છે, ડીસી ટ્રાન્સમિશનમાં બે જ કંડક્ટરની જરૂર પડે છે એટલે એનો ફાયદો છે, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં ત્રણ કંડક્ટરની જરૂર પડે છે એટલે એ ગેરફાયદો છે. બીજો મુદ્દો છે, ડીસી ટ્રાન્સમિશન સ્કિન ઇફેક્ટ નથી, માટે વાહકનો આખો સેક્શન કરંટના વહેણ માટે ઉપયોગી છે એનો ફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશન સ્કિન ઇફેક્ટને લીધે કરંટ વાહકના બહારની તરફના ભાગમાંથી વહે છે, સૌથી અંદરના ભાગે કરંટ વહેતો નથી. ઉપરાંત સ્કિન ઇફેક્ટને કારણે વાયરનો અસરકારક પ્રતિરોધ વધે છે, જે એનો ગેરફાયદો છે. ડીસી ટ્રાન્સમિશનમાં લાઇનને ઇન્ડક્ટન્સ નથી, માત્ર રેઝિસ્ટન્સ છે, તેથી વોલ્ટેજ ડ્રોપ માત્ર રેઝિસ્ટન્સમાં જ થાય છે. આથી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે, જે ડીસી ટ્રાન્સમિશનનો ફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં લાઇનને રેઝિસ્ટન્સ ઉપરાંત ઇન્ડક્ટન્સ છે, જેથી આ રેઝિસ્ટિવ ડ્રોપ ઉપરાંત ઇન્ડક્ટિવ રિએક્ટન્સને લીધે પણ વોલ્ટેજ ડ્રોપ થાય છે. આથી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળતું નથી એનો ગેરફાયદો છે. ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કોરોનાની ઇફેક્ટની મુશ્કેલી નથી, તેથી કોરોના લોસ નથી અને બાજુની કોમ્યુનિકેશન લાઇનને ઇન્ટરફિયરન્સ થતું નથી એનો ફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં કોરોનાની અસરને લીધે પાવર લોસ થાય છે અને નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ પેદા થાય છે, જે એસી ટ્રાન્સમિશનનો ગેરફાયદો છે. પાંચમો મુદ્દો છે, ડીસી ટ્રાન્સમિશનમાં ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસ ઓછા હોય છે એનો ફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં એટલા જ વોલ્ટેજે એસી સિસ્ટમના ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસ વધારે હોય છે, જે એસી ટ્રાન્સમિશનનો ગેરફાયદો છે. છઠ્ઠો મુદ્દો છે, ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમની સ્ટેબિલિટીની મુશ્કેલી નથી, જ્યારે એસી ટ્રાન્સમિશન સિસ્ટમ અનબેલેન્સ બની શકે છે એનો ગેરફાયદો છે. ડીસી ટ્રાન્સમિશનમાં કેબલમાં ડાયઇલેક્ટ્રિક લોસ થતો નથી, જેનો ફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં કેબલના ડાયઇલેક્ટ્રિક લોસ થાય છે, જેનો ગેરફાયદો છે. આઠમો મુદ્દો છે, ટ્રાન્સમિશન લાઇન સરળ છે ડીસી ટ્રાન્સમિશનમાં એનો ફાયદો છે, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં લાઇનની રચના અઘરી છે જેનો ગેરફાયદો છે. નવમો મુદ્દો છે, ડીસી ટ્રાન્સમિશનમાં કોમ્યુટેશનની મુશ્કેલીને કારણે હાઈ ડીસી વોલ્ટેજ જનરેટ કરી શકાતો નથી, જેનો ગેરફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં પ્રમાણમાં ઘણો વધારે એસી વોલ્ટેજ જનરેટ કરી શકાય છે એનો ફાયદો છે એસી ટ્રાન્સમિશનનો. દસમો મુદ્દો છે, ડીસીમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થઈ શકે નહીં, માટે વોલ્ટેજ સ્ટેપ અપ કે ડાઉન કરી શકાતો નથી, જેનો ગેરફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં ટ્રાન્સફોર્મરની મદદથી ઉચ્ચ કાર્યદક્ષતાએ વોલ્ટેજને જોઈતી કિંમત પર સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકાય છે, જે એસી ટ્રાન્સમિશનનો ફાયદો છે. અગિયારમો મુદ્દો, સબસ્ટેશનનું મેન્ટેનન્સ અઘરું છે ડીસી ટ્રાન્સમિશન માટે એ
ગેરફાયદો છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં સબસ્ટેશનનું મેન્ટેનન્સ સરળ છે, જે એસી ટ્રાન્સમિશનનો ફાયદો છે. ઇલેક્ટ્રિકલ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન. મિત્રો, અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન વિશે અભ્યાસ કર્યો, હવે આપણે ઇલેક્ટ્રિકલ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન વિશે માહિતી મેળવીશું. પાવર સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ થોડું વધારે છે, કારણ કે સપ્લાય સિસ્ટમનું તે મુખ્ય અંગ છે. કન્ઝ્યુમર્સ જેને માટે પાવર સપ્લાય સિસ્ટમ બનાવવામાં આવી છે, કાયદાકીય દ્રષ્ટિએ પણ ડિસ્ટ્રીબ્યુટરનું મહત્ત્વ છે, કારણ કે કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજમાં ડિંકલેડ વોલ્ટેજના પ્લસ માઇનસ 5% થી વધારે ફેરફાર થવો જોઈએ નહીં. આથી ડિસ્ટ્રીબ્યુટર વાયરનો ઇમ્પીડન્સ વધારે હોવો જોઈએ નહીં. ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટરના વાહકનો આડછેદ પ્રમાણસર હોવો જોઈએ, જેથી તેમાં અતિશય ઉષ્મા પેદા ન થાય. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર વાયરનો આડછેદ વધારે હોવો જોઈએ, હોય તો ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ વધારે આવે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રિલાયેબલ હોવી જોઈએ. પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે. પહેલો પ્રકાર છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને બીજો પ્રકાર છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી નીકળતી લાઈનો જે મારફત મોટી ફેક્ટરી જેવા કે કન્ઝ્યુમરને સપ્લાય આપવામાં આવે છે, તેને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહે છે. અને આ સિસ્ટમને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અથવા હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહે છે. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વોલ્ટેજ 3300 વોલ્ટ, 6600 વોલ્ટ કે 11000 વોલ્ટ હોય છે. સામાન્યતઃ અલગ અલગ હાઈ વોલ્ટેજ કન્ઝ્યુમર્સને અલગ અલગ ફીડર દ્વારા સપ્લાય આપવામાં આવે છે. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અથવા લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સામાન્ય રીતે પોલ પર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર રાખવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મર 3300 વોલ્ટ, 6600 વોલ્ટ કે 11000 વોલ્ટ પર ફીડર દ્વારા ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી પાવર મેળવે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આ વોલ્ટેજને 415 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટારમાં જોડેલ હોય છે, તેમાંથી 415 વોલ્ટ 3 ફેઝ 4 વાયર ડિસ્ટ્રીબ્યુશન લાઈનો ડિસ્ટ્રીબ્યુશનના વિસ્તારોમાં દોડાવવામાં આવે છે, જે કન્ઝ્યુમરને 3 ફેઝ સપ્લાયની જરૂર હોય છે. દાખલા તરીકે દળવાની ઘંટી, તેને 3 ફેઝ મારફત સપ્લાય આપવામાં આવે છે. જો લાઇટિંગ લોડ હોય તો ન્યુટ્રલ વાયર પણ આપવામાં આવે છે. ઘરગથ્થુ વપરાશવાળા કન્ઝ્યુમર્સને એક લાઇન એટલે કે 1 ફેઝ અને 1 ન્યુટ્રલ વાયર પણ આપવામાં આવે છે. આથી તેને ફેઝ વોલ્ટેજ 415/√3 બરાબર 239.6 વોલ્ટ મળે છે. આમ ડિસ્ટ્રીબ્યુટરમાં ટેપિંગ લઈને વિવિધ કન્ઝ્યુમરને સર્વિસ મેન્સ મારફત સપ્લાય આપવામાં આવે છે. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેન્સ. દરેક સબસ્ટેશન અમુક વિસ્તારને પાવર સપ્લાય આપે છે. આ માટે સબસ્ટેશનમાંથી વાહક મારફત હાઈ વોલ્ટેજ કન્ઝ્યુમરને અથવા પોલ માઉન્ટેડ સબસ્ટેશન ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવામાં આવે છે. આ વાહકને ફીડર કહે છે. ફીડર વાયરની એક ખાસિયત છે કે એમાંથી કોઈ ટેપિંગ લેવામાં આવતું નથી. આથી આખા ફીડરમાં એક સરખો કરંટ વહે છે. ફીડર ઓવરહેડ પ્રકારના અથવા અંડરગ્રાઉન્ડ કેબલ પ્રકારના હોઈ શકે છે. ડિસ્ટ્રીબ્યુટર એ પણ વાહક છે, જેમાંથી ટેપિંગ લઈને સર્વિસ મેન્સ મારફત કન્ઝ્યુમરને સપ્લાય આપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટરની ખાસિયત એ છે કે તેમાંથી ટેપિંગ દ્વારા કન્ઝ્યુમરને સપ્લાય આપવામાં આવતો હોવાથી તેના વિવિધ સેક્શનમાં કરંટ એક સરખો હોતો નથી. સર્વિસ લાઇન અથવા સર્વિસ મેન્સ પણ એક વાહક છે, જેના દ્વારા ડિસ્ટ્રીબ્યુટરમાંથી સપ્લાય આપવામાં આવે છે. સર્વિસ લાઇન પણ ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારની હોઈ શકે છે. આકૃતિમાં ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેન્સ દર્શાવેલ છે, જે તમે જોઈ શકો છો. ફીડરમાંથી સબ ફીડર બનાવવામાં આવેલું છે અને સર્વિસ મેન્સ દ્વારા કન્ઝ્યુમર્સને સપ્લાય આપવામાં આવેલો છે. એ અને સી
અથવા એસ અને ડી એ ફીડર છે અને તેના દ્વારા જે એરો દર્શાવેલો છે એ વાહક દ્વારા સર્વિસ લાઇન દ્વારા વાહકને સપ્લાય આપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વર્ગીકરણ. ડિસ્ટ્રીબ્યુટરને ફીડ કરવાની રીતો અથવા જોડાણની વ્યવસ્થા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટર નીચે પ્રમાણે હોઈ શકે છે. રેડિયલ સિસ્ટમ, રિંગ મેન સિસ્ટમ, ઇન્ટરકનેક્ટ ગ્રીડ પ્રકારની સિસ્ટમ. આમ ત્રણ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા સપ્લાય આપવામાં આવે છે. એમાં પહેલું છે રેડિયલ સિસ્ટમ, જેની આકૃતિ બાજુમાં જોઈ શકો છો તમે. આ રીતમાં ડિસ્ટ્રીબ્યુટરને એક છેડેથી સપ્લાય આપવામાં આવે છે, વિવિધ ટેપિંગ દ્વારા કન્ઝ્યુમરને સપ્લાય આપવામાં આવે છે. ફાયદાઓ. આ સિસ્ટમ સરળ રીત છે, પ્રાથમિક ખર્ચ ઓછો છે. હવે એના ગેરફાયદાઓ. છેડે આવેલા કન્ઝ્યુમરને ઓછો વોલ્ટેજ મળે છે, તેમાં ફેરફાર થયા કરે છે. રિલાયબિલિટી ઓછી છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરમાં વચ્ચે ભંગાણ પડે તો પછીના કન્ઝ્યુમરને સપ્લાય મળતો બંધ થઈ જાય છે. ત્રીજો ગેરફાયદો, સપ્લાય છેડાના ડિસ્ટ્રીબ્યુશન સેક્શનમાં લોડ કરંટ વધારે હોય છે. બીજી સિસ્ટમ છે રિંગમેન સિસ્ટમ. રિંગમેન સિસ્ટમમાં આ બંધ પ્રકારનો ડિસ્ટ્રીબ્યુટર છે. આ પ્રકારને પેરેલલ અથવા લૂપ સિસ્ટમ પણ કહે છે. આ ડિસ્ટ્રીબ્યુટરને એક અથવા વધારે જગ્યાએથી ફીડ કરવામાં આવે છે. આકૃતિમાં રિંગ ડિસ્ટ્રીબ્યુટરને એ પર ફીડ કરવામાં આવે છે અને બી સી ડી ઈ તથા એફ પાસેથી લોડ લેવામાં આવે છે, જે તમે પ્રથમ આકૃતિમાં જોઈ શકો છો. બીજી આકૃતિમાં પણ રિંગ મેઝ દર્શાવેલ છે, પરંતુ તેમાં એ અને ડી વચ્ચે ઇન્ટરકનેક્ટર જોડવામાં આવે છે. ડી પાસેના વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થાય છે. આ સિસ્ટમના ફાયદાઓ. પ્રથમ ફાયદો, રેડિયલ સિસ્ટમ કરતાં ઓછું કોપર જોઈએ છે. બીજો ફાયદો, વોલ્ટેજના ફેરફાર ઓછા થાય છે. ત્રીજો ફાયદો, રિલાયબિલિટી વધારે છે, કારણ કે જો ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ જગ્યાએ ભંગાણ પડે તો બીજા કન્ઝ્યુમરને સપ્લાય ચાલુ રહે છે. દાખલા તરીકે પહેલી આકૃતિમાં રિંગ મેઇન્સમાં સી અને ડી વચ્ચેનો ડિસ્ટ્રીબ્યુટર ઓપન થઈ જાય તો પણ બી અને સી ને એક તરફથી અને એફ ઈ તથા ડીને બીજી તરફથી સપ્લાય મળવાનું ચાલુ રહે છે. ત્રીજી સિસ્ટમ, ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ પ્રકારની સિસ્ટમ. આને નેટવર્ક અથવા ગ્રીડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. મોટી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જ્યાં રિલાયબિલિટી મહત્ત્વની છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં અને મોટી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ઉપયોગી છે. આકૃતિમાં આ સિસ્ટમ દર્શાવેલ છે. ટ્રાન્સમિશન સબસ્ટેશન એ અને બી દ્વારા ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન સી ડી ઈ અને એફને ફીડ કરવામાં આવે છે. સબસ્ટેશન ડી ઈ અને એફ ઇન્ટરકનેક્ટ કરેલ છે, આથી કોઈ જગ્યાએ ફોલ્ટ આવે તો બીજા રસ્તેથી પાવર ગ્રીડ ફીડ કરી શકાય તેવી વ્યવસ્થા રાખેલી હોય છે. આ સિસ્ટમનો ફાયદાઓ. પ્રથમ ફાયદો, ફ્લેક્સિબિલિટી વધારે છે. સંજોગો પ્રમાણે વિવિધ માર્ગેથી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને સપ્લાય મળી શકે છે. રિલાયબિલિટી વધારે છે, કારણ કે કોઈ સેક્શનમાં ફોલ્ટ થાય તો બીજા રસ્તેથી સપ્લાય ચાલુ કરી શકાય છે. અલગ અલગ લોડની ડાયવર્સિટી પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન ગોઠવી શકાય છે. ચોથો ફાયદો, વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે. પાંચમો ફાયદો, રેડિયલ સિસ્ટમ કરતાં સબસ્ટેશનની સાઈઝ ઓછી જોઈએ છે. બધા સબસ્ટેશન ઇન્ટરકનેક્ટ કરેલ હોવાથી ભવિષ્યમાં લોડનો વધારો થાય તો વધારાના ટ્રાન્સફોર્મર મૂકીને લોડનો વધારો આપી શકાય છે. થ્રી ફેઝ થ્રી વાયર અને થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ.
લો વોલ્ટેજ એસી ડિસ્ટ્રિબ્યુશનમાં થ્રી ફેઝ થ્રી વાયર થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા 11 kV પ્રાઇમરી વોલ્ટેજને 415 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટારમાં જોડેલ હોય છે. જ્યારે લોડ બેલેન્સ પ્રકારનો હોય ત્યારે થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આર વાય અને બી જ્યારે અનબેલેન્સ પ્રકારનો લોડ હોય ત્યારે થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ત્રણ ફેઝ વાયર આર વાય બી અને ચોથો ન્યુટ્રલ વાયર હોય છે. ગૃહ વપરાશ માટે સિંગલ ફેઝ ટુ વાયર સિસ્ટમ જોઈએ છે. આ માટે અલગ સિંગલ ફેઝ સિસ્ટમ લેવામાં આવતી નથી, પરંતુ થ્રી ફેઝ સિસ્ટમનો એક ફેઝ અને બીજો ન્યુટ્રલ તે રીતે સપ્લાય આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સ્ટારમાં જોડેલ હોવાથી જો બે લાઇન વચ્ચે 400 વોલ્ટ હોય તો લાઇન અને ન્યુટ્રલ વચ્ચે 400/√3 230.9 વોલ્ટ મળે છે. આથી ગૃહ વપરાશ માટે 230 વોલ્ટનો સપ્લાય મળી રહે છે. અમુક કન્ઝ્યુમરને આર ફેઝ અને ન્યુટ્રલ, અમુકને વાય ફેઝ અને ન્યુટ્રલ તથા અમુકને બી ફેઝ અને ન્યુટ્રલ મારફત સપ્લાય આપવામાં આવે છે, જેથી લોડ લગભગ બેલેન્સ થાય છે. આકૃતિમાં આ બધી વ્યવસ્થા દર્શાવી છે, જે મિત્રો તમે જોઈ શકો છો. સરળતા ખાતર ફ્યુઝ કે સ્વીચો દર્શાવેલ નથી આકૃતિમાં. ઓવરહેડ સિસ્ટમ વિરુદ્ધ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન ઓવરહેડ લાઇન દ્વારા કે અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા થઈ શકે છે. આ બંને પ્રકારની તુલના નીચે દર્શાવેલ છે. આથી બંને સિસ્ટમના ફાયદાઓ તથા ગેરફાયદાઓનો ખ્યાલ આવશે. પ્રથમ મુદ્દો છે દેખાવ. ઓવરહેડ સિસ્ટમ ઓવરહેડ વાયર્સ, ઇન્સ્યુલેટર્સ, જમ્પર્સ વગેરેને લીધે દેખાવ સારો નથી. આ વાત ખાસ કરીને મોટી સિટીમાં ડિસ્ટ્રિબ્યુશનને વધારે લાગુ પડે છે, જેનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વાયર વગેરે બહાર દેખાતા નથી, તેથી દેખાવ બગડતો નથી, એનો ફાયદો છે. બીજો મુદ્દો મેન્ટેનન્સ. ઓવરહેડ સિસ્ટમ ખુલ્લામાં રહેવાથી તેનું મેન્ટેનન્સ વધારે છે, જ્યારે એનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ અંડરગ્રાઉન્ડ હોવાથી મેન્ટેનન્સ ઓછું આવે છે, એનો ફાયદો છે. ત્રીજો મુદ્દો છે ફોલ્ટની શક્યતાઓ. ઓવરહેડ સિસ્ટમમાં લાઇન ખુલ્લામાં હોવાથી ફોલ્ટ થવાની શક્યતાઓ વધારે છે, જેનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં લાઇન જમીનની નીચે હોવાથી ફોલ્ટ થવાની શક્યતાઓ ઓછી છે, જેનો ફાયદો છે. ચોથો મુદ્દો છે સલામતી. ઓવરહેડ સિસ્ટમ ઓછી સલામતી બક્ષે છે. લાઇન તૂટી પડવાથી માનવ તથા પશુને હાનિ થાય છે, એનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઘણી સલામતી બક્ષે છે, એનો ફાયદો છે. પાંચમો મુદ્દો લાઇટનિંગ સ્ટ્રોકની શક્યતા. ઓવરહેડ સિસ્ટમમાં લાઇટનિંગ સ્ટ્રોકની શક્યતા વધારે છે, એનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં લાઇટનિંગ સ્ટ્રોકની શક્યતા નથી, એનો ફાયદો છે. છઠ્ઠો મુદ્દો વોલ્ટેજ ડ્રોપ. ઓવરહેડ સિસ્ટમમાં વાયરનું સ્પેસિંગ વધારે હોવાથી ઇન્ડક્ટન્સ વધારે છે, તેથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સને લીધે વોલ્ટેજ ડ્રોપ વધારે થાય છે, જેનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વાયર નજીક હોવાથી ઇન્ડક્ટન્સ ઓછું છે, તેથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સને લીધે વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય છે, જે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો ફાયદો છે. સાતમો મુદ્દો નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ. ઓવરહેડ લાઇનમાં એની શક્યતા વધારે છે. ઓછું કરવા માટે લાઇન વાયરનું ટ્રાન્સપોઝિશન કરવામાં આવે છે, જેનો ગેરફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ડિસ્ટર્બન્સ થતું નથી, એનો ફાયદો છે. ચોથો મુદ્દો ફોલ્ટ લોકેશન અને રિપેરિંગ. ઓવરહેડ સિસ્ટમમાં ફોલ્ટ શોધવાનું સહેલું છે અને રિપેરિંગ સરળ છે, જેનો ફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ફોલ્ટ લોકેટ કરવાનું અઘરું છે, કારણ કે એની અંદર કંડક્ટર્સ અંડરગ્રાઉન્ડ રહેલો છે. એટલા માટે ફોલ્ટ લોકેશન માટે ટેસ્ટિંગ કરવું પડે છે, જેનો ગેરફાયદો છે. નવમો મુદ્દો છે પ્રાથમિક ખર્ચ. ઓવરહેડ સિસ્ટમમાં સપોર્ટનો ખર્ચ થતો હોવા છતાં કુલ ખર્ચ અંડરગ્રાઉન્ડ સિસ્ટમની સરખામણીએ
ઓછો છે જેનો ફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ અંડરગ્રાઉન્ડ કેબલનો કુલ ખર્ચ વધારે છે ઓવરહેડ સિસ્ટમની સરખામણીમાં, જે એનો ગેરફાયદો છે. 10 નંબરનો મુદ્દો, વર્કિંગ વોલ્ટેજ. ઓવરહેડ સિસ્ટમમાં ઓવરહેડ લાઇન 400 kV થી વધારે વોલ્ટેજ સુધી ઉપયોગમાં લેવાય છે, જેનો ફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં અતિશય ઉચ્ચ વોલ્ટેજ સુધી ડિઝાઇન થઈ શકતી નથી, એનો ગેરફાયદો છે. 11મો મુદ્દો, ફ્લેક્સિબિલિટી. ઓવરહેડ સિસ્ટમમાં ફ્લેક્સિબિલિટી વધારે છે, ફેરફાર કરવાનું સહેલું છે, એનો ફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ફેરફાર કરવાનું મુશ્કેલ છે, જે એનો ગેરફાયદો છે. મુદ્દા નંબર 12, લાઇનનું કેપેસિટન્સ અને ચાર્જિંગ કરંટ. ઓવરહેડ સિસ્ટમની અંદર વાહકનું સ્પેસિંગ વધારે હોવાથી કેપેસિટન્સ ઓછું છે, તેથી ચાર્જિંગ કરંટ ઓછો છે, જેનો ફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વાહકો નજીક હોવાથી કેપેસિટન્સ વધારે છે, તેથી ચાર્જિંગ કરંટ વધારે છે, જે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો ગેરફાયદો છે. 13મો મુદ્દો, વાયર જોઇન્ટિંગ. તો ઓવરહેડ સિસ્ટમમાં વાયરનો જોઇન્ટ કરીને ટેપિંગ લેવું વગેરે સહેલું છે, એનો ફાયદો છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ અંડરગ્રાઉન્ડ હોવાથી વાયર જોઇન્ટ વગેરે અઘરું છે, એનો ગેરફાયદો છે. મિત્રો, અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. શાંતિથી વિડીયો જોવા બદલ આભાર, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી.